અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ નીલમાધવ સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 98,000ના મુદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની દીવા રોડની બાજુમાં આવેલ નીલમાધવ સોસાયટીના મકાન નંબર 53માં રહેતા અને પિરામણ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અતુલ ચંપકભાઈ દવે ચોથીના રોજ સવારે નોકરી પર ગયા હતા અને તેમની પત્ની મકાન બંધ કરી તેમના સંબંધીને ત્યાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના ટેરેસનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાં મૂકેલ 48,000ની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 50,000 મળીને કુલ રૂપિયા 98,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અતુલ દવે ઘર પરત ફરતા તેઓની ચોરી અંગેની જાણ થતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. અતુલ દવે 98,000ના માલમત્તાની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી. અને 7-8 વર્ષથી અહીંયા રહું છું, તો મારા ઘેરે હું નોકરીએ ગયો હતો અને મારી મિસિસ બાજુના ફળિયામાં ગઈ. આવીને સાંજે 7:30 વાગે જોયું તો તિજોરીના દરવાજા ખુલ્લા હતા. પોલીસને બોલાવી પોલીસ કાર્યવાહી ચાલુ કરી છે. શું ચોરાઈ ગયું? એ 1.5 તોલા સોનું છે અને રોકડા પૈસા 85,000 છે.